યાત્રાધામ અંબાજીને ગુજરાતના સુવર્ણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, જે ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત અને વિદેશમાં પણ પ્રસિદ્ધ પામી રહ્યું છે, જ્યાં વર્ષ દરમિયાન ગુજરાત કે ભારત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ માઈ ભક્તો અને મુલાકાતીઓ દર્શન કરવા આવે છે. તેમજ ભારતના અન્ય મંદિરોની જેમ અંબાજી મંદિરમાં પણ વાર્ષિક કરોડોની માતબર આવક થાય છે. પરંતુ હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે દેશ દુનિયાના તમામ તીર્થ સ્થાનો લોકડાઉનની પરિસ્થિતિને લીધે બંધ રહેવા પામ્યા છે, જેના લીધે તેમના દાન ભેટ ચડતર દક્ષિણા વગેરે જેવા આવકના સ્ત્રોત બંધ રહેતા ઘણા તીર્થ સ્થળોની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં યાત્રાધામ અંબાજીની વર્ષ 2019ના એપ્રિલથી મે સુધીના ત્રિમાસિક ગાળામાં 5.60 કરોડની જંગી આવક થઈ હતી, પરંતુ આ વર્ષે 21 માર્ચથી લોકડાઉન થયા બાદ 22 જૂનથી ફરી અંબાજી મંદિર યાત્રિકો માટે ખુલતા 60 થી 70 હજાર યાત્રિકોએ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા માં અંબાના દર્શન કર્યા છે, જેના લીધે એક માસમાં લગભગ 60 લાખની જ આવક મંદિરને થઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં 5 કરોડની ખોટ દર્શાવે છે. તેમ છતાં પણ અંબાજી મંદિર દ્વારા ભોજનાલય સિવાયના મંદિર પરિસરમાં કામ કરતા આઉટસોર્સિંગ ટેન્ડરના કર્મચારીઓ તેમજ અન્ય પેટા સંસ્થા વિશ્રામગૃહ પાર્કિંગ જગત જનની પથિકાશ્રમના કર્મીઓ વગેરેની 3 માસ દરમિયાન લોકડાઉનની સ્થિતિમાં પણ પગાર ચૂકવવામાં આવ્યો છે. તેમજ લોકડાઉનની સ્થિતિમાં અંબાજી તેમજ નજીકના ગામડાઓમાં વસતા ગરીબ મજૂર વર્ગ અને આદિવાસીઓ માટે ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેની સંખ્યા લગભગ 1 લાખ જેટલી થાય છે. અંબાજી મંદિરને સુવર્ણ મંદિર બનાવવાની કામગીરી માટે મંદિરને ઓનલાઈન તેમજ યાત્રિકો દ્વારા સોનાની ભેટ તેમજ દાન વગેરે મળે છે, જે વર્ષ 2019માં 1.8 કરોડની થઈ હતી. ચાલુ વર્ષે ફક્ત 12 લાખ જ થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછી છે. આ ઉપરાંત અંબાજી મંદિરના અધિકારી સૌજીભાઈ પ્રજાપતિ દ્વારા મળતી માહિતી મુજબ આગામી 27 ઓગસ્ટથી ભાદરવી પૂનમના મહામેળા અંગે પણ હાલની પરિસ્થિતિ જોતા મેળા અંગેની નિશ્ચિતતા નક્કી કરી શકાતી નથી, જે તે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે તેવી મંદિરના વહીવટદાર એસ જે ચાવડાએ જણાવ્યું છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં અંબાજી મંદિર કોરોના મહામારીના કારણે લગભગ 85 દિવસ જેટલું બંધ રહેલું હતું. આવકની દ્રષ્ટિએ જોઈએ તો ગત વર્ષે 2019ના વર્ષમાં એપ્રિલ મે અને જૂનના માસમાં લગભગ મંદિર ટ્રસ્ટને 5 કરોડ 60 લાખ જેટલી આવક થયેલી હતી. એની સરખામણીએ આ છેલ્લા 3 માસમાં આ વર્ષે એપ્રિલ મે અને જૂન માસમાં લગભગ અંદાજિત 60 લાખ જેટલી આવક થયેલ છે, એટલે મંદિર ટ્રસ્ટને અંદાજિત 5 કરોડ જેટલી આવકમાં ઘટાડો જોવા મળે છે. હું અંબાજી મંદિરમાં હિસાબે જે કાર્ય કરીને બજાવું છું, મારું નામ એસ સી પ્રજાપતિ.